ગુડ મોર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 9 એટલે કે 9મો દાખલો ગણીએ છીએ. હવે 9મા દાખલામાં 8મા દાખલામાં આપણે જે નફા નુકસાનનું પત્રક શીખી ગયા, એ નફા નુકસાનના પત્રક સહિત નફા નુકસાનનું પત્રક અને પાકું શરૂઈ બંને આપણે તૈયાર કરવાના છે. તો સૌથી પહેલાં રકમ જોઈએ. તારીખ 31/3/17 રોજનું કેયુ લિમિટેડનું કાચી સરવૈયું નીચે મુજબ છે. એમાં આપણને ઇક્વિટી શેર મૂડી, ઓફિસ અને વેચાણ ખર્ચ, ખરીદી, ડિબેન્ચર, વેચાણ, સોફ્ટવેર, મજૂરી, ડિબેન્ચર વ્યાજ, પગાર, બેંક ઓવરડ્રાફ્ટ, જમીન મકાન, શરૂનો સ્ટોક, મળેલ વટાવો અને દેવાદારો, આટલી વિગતો કાચા સરવૈયામાં આપેલી છે. અને વધારાની માહિતી એટલે કે હવાલાઓ છે એ અન્ય માહિતી તરીકે આપેલા છે. આખર સ્ટોક ₹42,000 અને નફાના 50% કરવેરાની જોગવાઈ કરો. આપેલી વિગતો પરથી તારીખ 31/3/17 રોજ પૂરા થતા વર્ષ માટે કંપની ધારા 2013 પરિશિષ્ટ 3 મુજબ વાર્ષિક હિસાબ તૈયાર કરો. હિસાબોને લગતી નોંધો જરૂરી નથી, એટલે કે આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે, નીચે કાંઈ નોંધ લખવાની નથી, ગણતરી કરવાની અને દર્શાવવાની નથી. તો સૌથી પહેલાં આપણે નફા નુકસાનનું પત્રક તૈયાર કરશું, ત્યાર પછી પાકું સરવૈયું તૈયાર કરશું. તો હેડિંગ લખીએ કેયુ લિમિટેડ તારીખ 31/3/17 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક અને ફોર્મેટ આપણે શીખી ગયા છીએ. વિગત, નોંધ નંબર, રકમ અને રકમ. તો આ રીતે આપણે ફોર્મેટ લખશું અને ત્યાર પછી અંદરની વિગતો. તો સૌથી પહેલાં આવશે કામગીરીમાંથી ઉપજ, પછી બીજું અન્ય ઉપજ અને ત્રીજું કુલ ઉપજ. ત્યાર પછી ખર્ચાઓની વિગત, ઉપજમાંથી ખર્ચાઓ માઇનસ કરવાના થશે. ખર્ચાઓની ચોથી વિગત, ખર્ચાઓમાં ખરીદી, તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર. તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર એટલે કયા પ્રકારનો ફેરફાર? તો શરૂનો સ્ટોક માઇનસ આખર સ્ટોક, એટલે તૈયાર માલના સ્ટોકમાં એ ફેરફાર થશે. પછી કર્મચારી લાભના ખર્ચા, ત્યાર પછી નાણાકીય પડતર, ત્યાર પછી ઘસારો અને છેલ્લે અન્ય ખર્ચા, અને પછી આ ચોથાના બધા જ ખર્ચાઓનો સરવાળો એટલે કુલ ખર્ચ. આટલું થઈ જાય પછી કુલ ઉપજમાંથી કુલ ખર્ચા માઇનસ કરતા જે મળે એને કહેવાશે કરવેરા પહેલાનો નફો. કરવેરાની જોગવાઈ આપેલી હોય તેમાંથી માઇનસ કરવાની, એટલે છઠ્ઠા સ્ટેપમાં આવશે કરવેરાની જોગવાઈ અને 7મા સ્ટેપમાં કરવેરા બાદનો નફો. કાઉન્સમાં પાકા સરવૈયામાં લઈ ગયા. આ ફોર્મેટ પણ આપણે પાકા સરવૈયાના ફોર્મેટની જેમ જ લખી નાખવાનું છે. હવે પછીની જે વિગતો એમાં લાગુ પડતી હોય એ શોધી અને એમાં લખી નાખવાની. નફા નુકસાનનું પત્રક પૂરું થઈ જાય ત્યાર પછી જ પાકા સરવૈયાને આપણે વિગતો લખશું. તો સૌથી પહેલાં ઇક્વિટી શેર મૂડી છે એ નફા નુકસાનના પત્રકમાં નહીં આવે. પછી ઓફિસ અને વેચાણ ખર્ચા 24,000. તો ઓફિસ અને વેચાણ ખર્ચનો સમાવેશ છે અન્ય ખર્ચામાં થાય, એટલે અન્ય ખર્ચામાં લખશું ઓફિસ અને વેચાણ ખર્ચ ₹24,000. પછી ખરીદી, તો ખરીદીનું હેડિંગ આપણને આપેલું છે ખર્ચાઓમાં સૌથી પહેલાં ખરીદી, એ જ ખરીદીના હેડિંગ નીચે 4,26,000. જો શરૂઆતની રકમ છે બધી આપણે પહેલાં રકમના કોલમમાં લખીએ અને પછી સબ હેડિંગનો સરવાળો કરીને બીજા રકમના કોલમમાં જે રીતે લખતા એ જ રીતે આમાં લાગુ પડે છે. ત્યાર પછી 10% ડિબેન્ચર, તો એ પાકા સરવૈયામાં આવશે. વેચાણ, વેચાણ છે એ કામગીરીની ઉપજમાં આવે, તો કામગીરીની ઉપજ એમાં વેચાણ ₹9,60,000. પછી સોફ્ટવેર અદ્રશ્ય મિલકત છે, નફા નુકસાન પત્રકમાં નહીં આવે. મજૂરી ₹24,000. મજૂરીનો સમાવેશ છે એ કર્મચારી લાભના ખર્ચમાં થાય, કેમ કે આપણે કર્મચારી જોઈએ બરોબર, એટલે કર્મચારી લાભના ખર્ચા એમાં મજૂરી. હવે અહીંયા મેઇન પગાર અને મજૂરી બંનેનો સમાવેશ થતો હતો એનો સરવાળો કરીને લખ્યો છે, તમે જુદી જુદી પણ લખી શકો. અને પેલું કીધું એની જેમ જ આમાં પણ એક હેડિંગ લખીને એક લીટી છોડો.
ઉપજ લખ્યા પછી એક લીટી છોડવાની, પછી અન્ય ઉપજ લખવાની, પાછી એક લીટી છોડવાની. આવી રીતે દરેક વસ્તુમાં એક એક અથવા તો બે લીટી છોડતી જવાની, જેથી આવી વિગતો છે એ આપણે એમાં આસાનીથી લખી શકીએ. તો અહીંયા કર્મચારી લાભના ખર્ચા, એમાં મજૂરી લીધી રૂપિયા 24,000. ત્યાર પછી ડિબેન્ચરનું વ્યાજ રૂપિયા 12,000. તો ડિબેન્ચર છે એ ઉછીના લીધેલા નાણાં છે, એટલે એનો સમાવેશ છે નાણાકીય પડતરમાં થશે. તો નાણાકીય પડતર એમાં ડિબેન્ચરનું વ્યાજ રૂપિયા 12,000. ત્યાર પછી પગાર રૂપિયા 3,00,000. તો એ કર્મચારીને પગાર ચૂકવતા હોય એટલે કર્મચારી લાભના ખર્ચા, એમાં પગાર રૂપિયા 3,00,000. મેં અહીંયા પગાર પ્લસ મજૂરી બંનેનો સરવાળો કરી અને 3,24,000 લીધેલા છે. તમે એ રીતે પણ લઈ શકો અથવા તો જુદું જુદું આ ઉપર નીચે દર્શાવી અને લખી શકો છો. ત્યાર પછી બેંક ઓવરડ્રાફ્ટ. તો બેંક ઓવરડ્રાફ્ટ છે એ ઉછીના નાણાં છે, એટલે એને પાકા સરવૈયામાં લખવાના થશે. જમીન મકાન દ્રશ્ય મિલકત છે એને પણ પાકા સરવૈયામાં લઈ જશું. શરૂનો સ્ટોક રૂપિયા 36,000. શરૂનો સ્ટોક રૂપિયા 36,000 અને પહેલા હવાલામાં આખો સ્ટોક પણ આપણને આપ્યો છે. તો તૈયાર માલની પડતર અથવા તો તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર, એમાં શરૂનો સ્ટોક માઇનસ આખો સ્ટોક એવું હેડિંગ લખે. શરૂનો સ્ટોક 36,000 માઇનસ આખો સ્ટોક 42,000. હવે 36,000માંથી 42,000 માઇનસ થાય તો માઇનસ 6,000 વધે, બરોબર. હવે કોઈ પણ જગ્યાએ માઇનસમાં જવાબ આવતો હોય તો શું કરશું, તો એને કાઉન્સમાં લખશું. એટલે અહીં કાઉન્સમાં માઇનસ 6,000, બરોબર. કાઉન્સ જ્યાં આવ્યો એને માઇનસમાં સમજવાના થશે. બીજો જે નામાનો વિભાગ છે એમાં આ એક નવી વસ્તુ આવી છે, એને ખાસ યાદ રાખજો કે જ્યાં પણ માઇનસમાં જવાબ આવશે એને કાઉન્સમાં દર્શાવવાના થશે, અથવા તો રકમમાં કે કાઉન્સમાં આપેલું હોય તો એ રકમને માઇનસમાં લેવાની થશે. એટલે માઇનસ 6,000 છે. હવે માઇનસનો ઉપયોગ કેવી રીતે કરશું, તો જ્યારે આનો સરવાળો કરશું ત્યારે આ સરવાળામાંથી અહીંયા કાઉન્સમાં જે રકમ છે એને માઇનસ કરી અને પછીની રકમ બતાવશું. તો શરૂનો સ્ટોક 36,000 એમાંથી માઇનસ 42,000 કર્યા એટલે માઇનસ 6,000 કાઉન્સમાં દર્શાવ્યા. કાઉન્સ કયો હોય પછી ત્યાં માઇનસની નિશાની કરવાની જરૂર નથી, બરોબર. પછી ત્યાર પછી મળેલો વટાવ 15,600. મળેલો વટાવ છે એનો સમાવેશ અન્ય ઉપજમાં થાય, તો અન્ય ઉપજ એમાં મળેલો વટાવ રૂપિયા 15,600. દેવાદારો 1,80,000. દેવાદારો છે એ ચાલુ મિલકત છે, એટલે એને મિલકતો બાજુએ પાકા સરવૈયામાં દર્શાવશું. તો લગભગ નફા નુકસાનના પત્રકની તમામ વિગતો આપણે અહીંયા લઈ લીધેલી છે. તો હવે નફા નુકસાનનું પત્રક પહેલાં આપણે પૂરું કરી દઈએ, ત્યાર પછીની અસર છે એ પાકા સરવૈયામાં આવશે. તો વેચાણ 9,60,000 પ્લસ મળેલો વટાવ 15,600, આ બંને ઉપજનો સરવાળો કરતા અહીંયા મળશે કુલ ઉપજ 9,75,600. ત્યાર પછી કુલ ખર્ચાઓનો સરવાળો કરીએ તો 4,26,000ની ખરીદી છે. અહીંયા 6,000 છે એ કાઉન્સમાં છે એટલે એને સરવાળો નથી કરવાનો પણ બાદબાકી કરશું. એટલે 4,26,000 પછી 3,24,000 12,000 અને 24,000 આ બધાનો સરવાળો કરી અને એમાંથી 6,000 માઇનસ થશે અને 6,000 માઇનસ કર્યા પછીની રકમ મળશે 7,80,000. એને કહેવાશે કુલ ખર્ચા. આ બધા ખર્ચા છે એનો સરવાળો થયો 7,80,000. એટલે કે આ બધા ખર્ચાઓ છે એનો સરવાળો કરી એમાંથી આ માઇનસ 6,000 બાદ કરી પછી રકમ વધશે 7,80,000 કુલ ખર્ચા. હવે કરવેરા પહેલાનો નફો કેવી રીતે મેળવશું, તો કુલ ઉપજ 9,75,600 એમાંથી આ કુલ ખર્ચા 7,80,000 માઇનસ કરવાના, બરોબર. હું અહીંયા તમને લખી દઉં એટલે તમને યાદ રહે અહીંયાથી આ બાદ થશે 7,80,000. તો 9,75,600 માઇનસ 7,80,000 તો વધે છે 1,95,600. આ કરવેરા પહેલાનો નફો મેળવ્યો 1,95,600. એમાંથી આપણને બીજા હવાલામાં કરવેરાની જોગવાઈ 50% કરે એવું કીધું છે. એટલે 1,95,600 એના 50% કરવેરાની જોગવાઈ, આ જે જોગવાઈ છે એ 50% આપણને કીધી છે, બરોબર. કેના 50%? તો આ જે 1,95,600 ભાઈ વધ્યો છે નફો
57,800 આવ્યો છે. એ 57,800 ને પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારી બાજુએ અનામતો અને વધારાના શીર્ષક હેઠળ દર્શાવવાનું થાય. તો આવી રીતે 57,800 ને પાકા સરવૈયામાં લઈ લઈએ. તો પહેલું પત્રક નફા નુકસાનનું પત્રક અહીંયા પૂરું થાય છે. હવે આપણે પાકું સરવૈયું બનાવીએ. પરીક્ષામાં મોટા ભાગે આવા જ દાખલા પૂછાય છે કે જેમાં નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું બે ભેગા આવતા હોય. કેમ કે 11 નંબરનો દાખલો છે એટલે થોડોક મોટો પૂછવાના જ છે. એટલે આ દાખલા જે છેલ્લા બે દાખલા છે 9મો અને 10મો એને ખાસ કરવા અને એમાં ખાસ ધ્યાન આપવું. ચાલો તો હવે આપણે પાકું સરવૈયું દોરીએ. આપણને ચોખ્ખો નફો મળ્યો તો 57,800. એ 57,800 ને પેલા દર્શાવી દઈએ તો અનામત અને વધારાના શીર્ષક હેઠળ ચોખ્ખો નફો 57,800 બરોબર. હવાલાની હંમેશા બે અસર થાય એ નિયમ પ્રમાણે એક અસર ચોખ્ખો નફો મળી એની નફા નુકસાનના પત્રકમાં આપી અને બીજી અસર પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારી બાજુએ ચોખ્ખો નફો 57,800. હજી એક હવાલો આપણને આપેલો હતો એની એક અસર આપણે નફા નુકસાનના પત્રકમાં આપેલી હતી અને બીજી અસર આપવાની બાકી છે. એટલે એ અસર આપણે પહેલાં આપી દઈએ અને પછી બાકીઓ તરફ આગળ વધીએ. તો આખર સ્ટોક 42,000નો હવાલામાં આવ્યો છે. આખર સ્ટોક છે એ માલ સામગ્રીમાં એનો સમાવેશ થાય. એટલે મિલકતો બાજુએ માલ સામગ્રી એમાં આખર સ્ટોક ₹42,000. તો બંને હવાલાની બંને અસર અપાઈ ગઈ છે. કરવેરાની જોગવાઈ પણ નફા નુકસાનના પત્રકમાંથી માઇનસ કરી નાખેલી હતી એ કરવેરાની જોગવાઈને ફરીથી આમાં અસર આપશે બરોબર. કેમ કે કરવેરાની જોગવાઈ પણ હવાલામાં આપેલી છે. એટલે કરવેરાની જોગવાઈ જે 57,800ની કરેલી હતી એ જોગવાઈની બીજી અસર ટૂંકા ગાળાની જોગવાઈ એમાં કરવેરાની જોગવાઈ 57,800. તો કુલ કેટલી વસ્તુ તમારી યાદ રાખવાની થઈ? તો બે હવાલા એમાં કરવેરાની જોગવાઈ એની બે અસર આવશે. એક નફા નુકસાનના પત્રકમાં અને બીજું ટૂંકા ગાળાની જોગવાઈ. પછી આખો સ્ટોક એની બે અસર આવશે. કેવી રીતે થઈ? તો તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર એમાં શરૂના સ્ટોકમાંથી માઇનસ કરી લખવાની નફા નુકસાનના પત્રકમાં. બીજી અસર પાકા સરવૈયામાં માલ સામગ્રીના આખો સ્ટોકને બતાવવાનો 42,000 બરોબર. અને હજી ત્રીજો છૂપો હવાલો. છૂપો હવાલો એટલે કેવો હવાલો? તો નફા નુકસાન પત્રક તૈયાર કર્યા પછી પાછળ જે ચોખ્ખો નફો વધે એ ચોખ્ખા નફાની પણ બીજી અસર આપણે અનામત અને વધારામાં આપવાની. તો કુલ નફા નુકસાનના પત્રકમાંથી 3 વિગતો આવી છે. એ 3 વિગતોમાં કરવેરાની જોગવાઈ, આખર સ્ટોક અને ચોખ્ખો નફો. હવે પછી બાકી રહેલી વિગતો લઈએ તો ઇક્વિટી શેર મૂડી 2,40,000. શેર મૂડીના શીર્ષકમાં ઇક્વિટી શેર મૂડી 2,40,000. ઓફિસ અને વેચાણ ખર્ચા એ આપણે નફા નુકસાનના પત્રકમાં લઈ લીધા. ખરીદી એ પણ નફા નુકસાનના પત્રકમાં આવી ગઈ. ડિબેન્ચર 9,60,000. તો ડિબેન્ચર છે એ લાંબા ગાળાના ઝીણા નાણાં છે. એ શીર્ષકમાં 10% ડિબેન્ચર 1,20,000. પછી વેચાણ તો એ આપણે નફા નુકસાન પત્રકમાં લઈ લીધું છે. સોફ્ટવેર 1,20,000. અદ્રશ્ય મિલકત છે એટલે મિલકતના શીર્ષકમાં અદ્રશ્ય મિલકતમાં સોફ્ટવેર ₹1,20,000. ત્યાર પછી મજૂરીને આપણે નફા નુકસાનના પત્રકમાં લઈ લીધી. ડિબેન્ચર વ્યાજ એ પણ નફા નુકસાનના પત્રકમાં આવે. પગાર એ પણ નફા નુકસાનના પત્રકમાં. બેંક ઓવરડ્રાફ્ટ 14,400 ઉછીના નાણાં છે. એટલે બેંક ઓવરડ્રાફ્ટ ટૂંકા ગાળાના ઉછીના નાણાં એમાં બેંક ઓવરડ્રાફ્ટ ₹14,400. ત્યાર પછી જમીન મકાન તો દ્રશ્ય કાયમી મિલકત છે. એટલે કાયમી મિલકતો એમાં દ્રશ્ય જમીન મકાન 2,28,000. શરૂનો સ્ટોક એ આપણે પાકા સરવૈયામાં લઈ લીધો છે. સોરી નફા નુકસાનના પત્રકમાં લઈ લીધો છે. પાકા સરવૈયામાં એનો સમાવેશ નહીં થાય. ત્યાર પછી મળેલો વટાવ એ પણ નફા નુકસાનના પત્રકમાં લેવાઈ ગયો છે.
દેવાદારો 1,80,000, દેવાદાર છે એ પાલી લેણામાં એનો સમાવેશ થાય. તો મિલકતો બાજુએ એ પાલી લેણા, દેવાદાર 1,80,000. તો આ સાથે આજે તમામ વિગતો પૂરી થઈ છે અને બંને હવાલાઓને પણ અસર આપી દીધેલી છે. તો હવે આપણે હેડિંગનો સરવાળો કરીએ. તો ઇક્વિટી શેર મૂડી અને ચોખ્ખો નફો 2,40,000 અને 57,800, સરવાળો કરતાં 3,37,800. બીજા હેડિંગમાં 1,20,000 ખાલી ડિબેન્ચર જ આવ્યા છે, બીજી કાંઈ વિગત નથી આવી. એને એ સરવાળો 1,20,000. ત્રીજું હેડિંગ છે ચાલુ જવાબદારી, એમાં બીઓડી 14,400 અને કરવેરાની જોગવાઈ 57,800, બંનેનો સરવાળો કરતા અહીંયા મળે છે 1,12,200. અને હવે આ બાજુએ રકમનો સરવાળો કરતા 3,37,800 પ્લસ 1,20,000 પ્લસ 1,12,200, તો સરવાળો મળશે 5,70,000. હવે એ જ રીતે ડ્રાઈવિંગ મિલકતોમાં જમીન મકાન અને સોફ્ટવેર 2,28,000 પ્લસ 1,20,000, સરવાળો કરતા 3,48,000. ત્યાર પછી ચાલુ મિલકતોમાં જોઈએ તો આખો સ્ટોક 42,000, દેવાદારો 1,80,000, બંનેનો સરવાળો કરતા 2,22,000. હવે આપણે જુદા જુદા હેડિંગનો 12 સરવાળો લીધો છે, એનો સરવાળો કરીએ તો 3,48,000 પ્લસ 2,22,000, તો સરવાળો થયો 5,70,000. આવી રીતે 5,70,000 ઇક્વિટી અને જવાબદારી બાજુનો સરવાળો અને મિલકત બાજુનો સરવાળો બંને સરભર થઈ જાય છે. તો આ સાથે જ આપણો દાખલો પૂરો થાય છે. હોમવર્કમાં ઉદાહરણ 13 જ્યાંના જેવું જ છે, તમારે કરવાનું છે. છતાં કાંઈ પ્રશ્ન હોય તો રજૂ કરવો. થેન્ક યુ.